પરમ ગુરુ વંદુ શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે થાન જો ભાન ભુલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જો બીજા રામ સમાતે સમાનું સે સહુ ના કાંજ જો બીજા વીર સમાતે સમાનું સહુ ના કાંજ જો પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામુત વંચાય છે વ્યાખ્યાન સર બે ચોથી નોંધનો આપણે એકવીસમો બોલ જોયેલો કે બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય નિર્મળ થાય બાહ્ય વિષયોથી મુક્ત થવું પડે વિષય કશાય છોડ્યા વિના અધ્યાત્મમાં જીવનો પ્રવેશ થાય નહીં આ નિયમ છે બાકી બધું બહુ કરે વ્રત જપ તપ પણ પાંચ ઇન્દ્રિયોના વિષયો છોડ્યા ન હોય એટલે આત્માર્થ ન થાય કે એ આત્મા ઇન્દ્રિય રૂપ થઈ ગયો એટલે લાંગણમાં ખપે એટલે પૂર્ણ થાય તપશ્ચર્યા કરે એટલે નિર્જન ન થાય છૂટવાનું કારણ ન થાય જે તપશ્ચર્યાથી છૂટવાનું થાય એ આત્માર્થે લેખે લાગે બાકી સંસાર વધે એને સમ્યક દર્શન થયું નથી સમ્યક દર્શન માટે કરતો પણ નથી એટલે આત્મા માટે નથી કરતો એટલે કામ એક આત્માર્થનું બીજો નય મન રોગ આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય તો કામ થાય ભંગ જાળમાં પડવું નહીં માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે વ્યવહારમાં તો અશાંતિ જ છે અસમાધિત છે ભગવાન તીર્થંકરે કહ્યું છે કે આત્મા શિવાયની કોઈ પણ વસ્તુ ઈચ્છવી એ આર્થ ધ્યાન જ છે એ ઘર સંભાળતો હોય છોકરું મોટું કરતો હોય અઢાર કલાક કામ કરતો હોય ખેતરમાં રગ તૂટી જતી હોય પરસેવે રેપ જેપ એ વ્યવહરે વ્યવહાર એના પુણ્ય જ એટલા છે કે બાર કલાક કામ કરે પછી જ પેટ ભરાય કોકને એવો પુણ્ય હોય કે બે કલાક મારે શું કરું સિત્તેર વર્ષના મા બાપ છે ચાર બેનને પરણાવવાની છે બધું વ્યવહારે વ્યવહરે આત્મા શિવાયની કોઈ પણ ઈચ્છા ભગવાન તીર્થંકર એને આર્ત ધ્યાન કહ્યું છે તો પણ હવે શું કરવું તો હવે આજે એવા બાંધ કર્મ કે આવતીકાલે એવા ઉદયમાં ન આવે કાલકાલનો જે પુરુષાર્થ એ આજનો પ્રારંભ અને આજની જે મહેનત છે એ આવતીકાલનો પ્રારંભ બનશે નસીબ જેવું કંઈ છે જ નહીં અત્યારે જે કરે એ બે ઘડી પછી એ નસીબ થઈને આવે અત્યારે પુરુષ જ છે ખાલી સમયની મર્યાદાને અનુ નામ આપવામાં આવ્યું છે કે અત્યારે હું પૂર્વનું પૂર્ણ ભોગું છું મારું નસીબ સારું છે એટલે ક્યારેક તો એણે કર્યું હશે ને નસીબ બાંધ્યું હશે ને અત્યારે એ પુરુષાર્થ હતો હવે અત્યારે જે કરે છે એ આવતીકાલનું નસીબ બનાવે છે એ તો એનો નસીબ હતા એટલે આમ થયું એમ આપણે ક્યાં એવા નસીબ છે એ નસીબ લાવે ક્યાંથી ભગવાન કોઈને આપી નથી દેતા કાંઈ તીર્થંકર ભગવાન કોઈને શ્રાપે નથી આપતા અને વરદાને નથી આપતા પણ એણે કહેલે રસ્તે ચાલે જ્યું એ પ્રમાણે સુખી થાય એણે કહે રસ્તે ન ચાલે તો દુઃખી થાય ઉપર રામ કે કૃષ્ણ કોઈ બેઠા નથી આપવાવાળા હજાર હાથવાળા એ ભાવથી પ્રાર્થના કરવા માટે બરાબર કે હજાર હાથવાળો માથે બેઠો છે એટલે આરતીજાન બહુ થતું હોય ને વ્યવહારમાં અત્યારે સમાધાન રહે અવલંબન જોઈએ ને ભક્તિ પ્રધાન જીવને હજી કર્મનો સિદ્ધાંત સમજતો નથી જીવ અને પોતાના કરેલા ભોગવવા પડે એ માનતો નથી એ એટલે વચમાં કોઈ આધાર રાખ્યો હોય તો માથા ઓછા પછાડે એટલે એમ કહેવાય ભગવાનને ગમ્યું એ ખરું પાક પાક્યો જ નહીં ત્રણ ત્રણ વર્ષથી દુકાળ છે ઠીક ભગવાનને જે ગમ્યું એ ખરું કોઈ ગુજરી જાય નાની ઉંમરે ભગવાનને ગમ્યું એ ખરું એટલે થોડું આર્તજન ઓછું થાય ભગવાનને ગમે કોઈ ગુજરી જાય તો એ વહેલો વહેલું મોક્ષે જાય તો ગમે એટલે આપણે વ્યવહારમાં પછી એ વણાઈ ગયું છે કે ભગવાનની કૃપાથી બધું બરાબર છે છોકરો પરણી ગયો ગ્રીન કાર્ડ પાસપોર્ટે મંજૂર થઈ ગયું છોકરાને ઘરે છોકરો આવ્યો ભગવાનની આ કૃપા હોય કે તારો સંસાર વધે તને પરણાવી અને નાખે કૂવામાં પથ્થરો બાંધીને ગળે આ ભગવાનની કૃપા હોય આપણે વણાઈ ગયું છે કે ભગવાનની કૃપાથી આ બધું થયું જ્ઞાનીનો એક જ આશીર્વાદ છે ખાલી આમ ન ગમે એવો છે આ પ્રાર્થના કરે ખરેખર પ્રાર્થના કરે ને એની પ્રાર્થના ફળે સમાજશેખરની જાત્રા પાલિતાણાની જાત્રા એંબેલની ઓળી વર્ષિત ફળે ને તો શું આશીર્વાદ છે જ્ઞાનીનો ખબર છે તારા સંસારનો સત્યાનાશ જાઓ સંસારનો સત્યાનાશ એનો મોક્ષ અને મોક્ષ નથી એને સંસાર આ આશીર્વાદ જોયે છે જ કોને એટલે ભક્તિ ફળતી જ નથી એ ખ્યાલ સાથે જ એ ગયો છે ઠીગડા મરાવવા રિપેરિંગ કરવા આ જેલ બગડી ગઈ છે ને એટલે રિપેર થાય આ જેલની બારી બરોબર રિપેર કરી દઉં બારણા બરોબર નકુચા બરોબર બેસાડી દઉં જરા ચૂના વાટા કરાયેલો રંગરોગણ કરાયેલો આ કાચું થઈ ગયું છે એટલે માર્બલ બેસાડી દો એટલે જેલ મજબૂત કરે છે આ બધા નીકળે કેવી રીતે એ જેલ મજબૂત કરવા માટે જ જાય છે તીર્થયાત્રામાં ધર્મસ્થાનકમાં પ્રાર્થના કરવામાં અને જેની પાસે જાય છે એ બધા જેલ મજબૂત કરવા માટે જ બેઠા છે એટલે સાચી વાત સાંભળવા મળે નહીં કોઈક વિરલા જ્ઞાની આવી વાત કરે કે સંસારનો નાશ અને એનો મોક્ષ આ મોક્ષની વ્યાખ્યા છે જૈન જૈનેતર તર બધામાં વેદાંતમાંય કૃષ્ણ અર્જુનને ગીતામાં આ જ ઉપદેશ આપે છે પણ એ ગીતા કોણ સમજાવે છે એને એની જેવો જ સમજાવવાળો હોય તો એ જ ગોપોધ કહેવું છે ભાગવત જો સત્પુરુષ સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરી દાખે મોક્ષ કરી દાખે એવો પદાર્થ છે પણ સમજાવવાળો કોણ છે અને સમજાવવાનો ઉપકરશો એટલે કે જે જ્ઞાનીઓ જો કે વાણિયા જેવા હિસાબે સૂક્ષ્મપણે શોધન કરી તત્વો સ્વીકારનારા છે મૂળ તત્વો પકડી લે છેવટે લોક જેવા લોક એક વસ્તુ પકડી રાખે કઈ કામ એક આત્મર્થનું બીજું નહીં મનરોગ આ તો જે સાચો સાધક મોક્ષું એ વાણીઓ થયો અતિ નિર્જરતા વણધામ ગ્રહે વાણીઓ મફત મળતું હોય છોડે વણધામ એટલે સાવ મફતનું એને ખબર જ નથી હજી વાણિયાને કે મફતમાં મળે છે સમકિતને મોક્ષ તો વાણીઓ ઝાલ્યો રે દોડે ને મફતમાં મળતો હોય તો વાણીઓ એને ખબર જ નથી મફતમાં મળે છે એટલે બીજી જગ્યાએ આત્મા મૂકી દે છે અને ફળ લેવા જાય છે જ્ઞાની ઉદયને જાણે છે પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી વેદની વધારે થાય જ્ઞાનીને તીવ્ર વિચક્ષણતા હોય આપણે તો ખબર ન હોય ઘણી વાર દિવાળી દિવસોમાં ઘરાકી બહુ સારી હોય ને દુકાનમાં કે ફેક્ટરીમાં ધંધો સારો ચાલતો હોય ને પછી જમવાનું આ અઢી વાગી ગયા પછી યાદ આવે જમવાનું કેમ તે કમાણી છે એટલે જ્ઞાનીનું વિચક્ષણતા તો બહુ હોય પણ એમે લેપાઈ નહીં મોહની નથી સાથે એટલે કે છે જ્ઞાની ઉદયને જાણે છે પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી સુખ સમયમાં છકીને જવું દુઃખમાં હિંમત ન હારવી કેમ જ્ઞાનીને ખબર છે કે સુખ દુઃખ સદા ટકતા નથી આ નીતિ એણે ઉરે આણી દીધી છે ઝડબે સલાક એટલે એને હર્ષોક ન થાય હર્ષોક વખતે જ્ઞાન હાજર થાય જ્ઞાની આપણે હર્ષોક થાય તરત જ ફોટો આવે છોકરાને છોકરાનો રાજી રાજી થઈ જાય હજી જોયો નથી એ તો પરદેશ છે દસ વર્ષથી પછી અઠવાડિયે પછી ખબર પડે કે આ ફોટો બીજાનો કોકનો રોંગ નંબરથી આવી ગયો એનો છોકરાને છોકરો હજી આવી જ નથી ડિલિવરી એના છોકરાને પત્નીને હજી પ્રસૂતિ થઈ જ નથી તેમ પછી કેવો દુઃખી થાય એમ ભૂલ થઈને થાય કે આ બાબાનો ફોટો આવ્યો છે એ મારા છોકરો ને છોકરો છે રાજી રાજી થઈ જાય ને અહીંયા મગને લાપસી કરે ખુશખુશાલ થઈ જાય કેટલાને કહી દે થંદે મોકલાવી દે ન્યૂ અરાઈવલ કુપોલ દે આવું બધું લખ્યું છે આ કોને ગમે સંબંધી મારા વિચાર અઠ્યોતેરમાં પત્રમાં લખ્યું છે કે જે રસ્તે રોજ મળ નીકળે છે ત્યાંથી બચ્ચા રૂપે ક્યાંક ફળની પ્રાપ્તિ થઈ એમાં હર્ષશોક કરવો નહીં પોલધને કોણ માને છે સહેલું નથી કે હું કોલદેવને માનું છું આ માનવું બોલવું બહુ સહેલું છે જે કોણ માને છે ગોપાલદેવને અમે ગોપાલ માનીએ છીએ કે એ તો એ સ્વીકારે ત્યારે કે અમે મહાવીર ભગવાનને માનીએ છીએ અમે જૈન છીએ જૈન તો થયો નથી તો જૈન કેવી રીતે હોય એટલે કુલધર્મે ને એ તો આનંદકાળથી ચાલે જ છે કુળ પરંપરામાં ધર્મ જાય વંશ પરંપરા ધર્મ જાય કે આત્મા કરતો હોય તો ધર્મ જાય જ્ઞાની ઉદયને જાણે છે પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી આ તો પરિણમે નહીં પછી ગોપાલદેવે નવસો તેરમાં લખ્યું છે કે શાતા કરતાં અશાતા વખતે અને એના કરતાં પણ તીવ્ર અશાતા વખતે જ્ઞાનીનું વિચારવાનું તે મહત્પુરુષનું વીર્ય વધારે ફૂલે ફૂરે આનંદદાયક લાગે તે સમયે વધુ કલ્યાણકારી સમજાતો કેમ હવે મારા કર્મ બધા નિજેરી જશે થાય ભોગથી દોર હું છૂટો થઈ જશું આ ગળે ઉતરે આપણે આપણે માનતા માનવા માંડીએ તરત દોરા ધાગા માદળિયા વાસ્કે પ્રક્ષાપોટલી ભક્તમર ઉસાગર સ્ત્રોત કોરોનામાં હમણાં બહુ ચાલેલો ઉવસગર સ્ત્રોત કેમ કોરોના વેન્ટિલેટર પર ન જવું પડે એટલે આશાત્ના થાય પાર્શ્વનાથ ભગવાનની પછી રોજ બોલે ખરો પણ એ પાછું સંસ્કૃત અર્ધમાગદીમાં હોય ખબર કેમ પડે જય વિરાય બોલતો હોય ભગવાન સામે ઊભો રહીને વારી જય જય વિરાય નિયણ મંદણ તો સમયે એનો અર્થ તો ખબર ન હોય એ વિતરાક તારા શાસનમાં માગવાનું વાયરું છે પણ એ પોતે બોલે છે શું એ જ ખબર ન હોય પછી શું થાય એટલે આશાત્ના કરે છે એ મંદિરમાં જઈને દેરાસરમાં જઈને કેમ સમજે એ ત્યાં ઉગર સ્ત્રોતમાં લખ્યું છે બોહી લાભ એમ કે સમકિત થાય એ તો એ બોલતો હોય પણ એનો અર્થ ન ખબર હોય એ તો રોગ ઉપસર્ગ રોગનો ઉપસર્ગ કોરોનાનો ઉપસર્ગ ટાળવા માટે મંત્ર કરતો હતો પછી વોટ્સઅપમાં આવે બધાને મોકલજો મોકલજો સો જણને મોકલજો એને એમથી હું પ્રભાવ ના કરું છું એને એમ ત્યાં પ્રાર્થના કરાય ઉવાસાગર બોલતી વખતે કે કદાચ કોરોના થાય ને પર જાઓ તો હું સમભાવથી સહન કરું એટલે ભાવો બહુ મને તારા ચરણની સેવા મળે મને મટી જાવ એ વાત નહીં તીર્થંકરને વેદની કર્મ ભોગવો પડે તો તમને મને કેમ મટી જાય જો જોગ ન હોય પુણ્યનો તો વેદનીનો જોગ ન હોય વેદનીનો બંધ હોય તીવ્ર સિદ્ધાંત ઉદય આવેલા કર્મને ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર મંત્ર તંત્ર ભૂત દેવ દેવદેવી એ ખુદ જીનેન્દ્ર ભગવાન પણ ટાળી ન શકે આ સિદ્ધાંત છે મહાવીર સ્વામીને ખિલ્લા ઢોકાણા જ ને એ તો ઠીક ત્યારે કેવળ જ્ઞાન નહોતું પણ ગૌશાળી તેજો તારે કેવળ જ્ઞાન હતું ને છ મહિના સુધી સંડાસમાં લોહીને પરું પડતા હતા ભગવાન મહાવીરને કલ્પસૂત્રમાં લખેલું છે આ કર્મ હતા એ શરીર આશ્રિત છે આત્મા આશ્રિત નથી થાય ભોગથી દૂર સાતા આશાતામાં પરિણમે નહીં જ્ઞાની આપણે એ તો હિંમત નથી એટલી બધી પણ આ માનતા માનવાનું છોડી દેતો દેવદેવીને હવે તો ખીચામાં રાખ્યા છે ડાબા ખીચામાં કુલ દેવતા જમણા ખીચામાં વડવા વડવાઓ એટલે વડવા એના બાપદાદા એમ આપણા બાપ દાદા પૂર્વજો જે દેવદેવી થયા ને શ્રાદ્ધમાં પછી પૂજે ગણપતિ બાપા તો છે જ નવો બંગલો લે નવા લગ્ન હોય છોકરાના કે પ્રસુતિ હોય નવું ઉદઘાટન કંઈ કરવાનું હોય શ્રી ગણેશભાઈ નમઃ કેમ તું કહેતો હતો ને હું વેતરાગને માનું છું લગ્નની કંકોત્રી જોઈએ એટલે ખબર પડી જાય કોને માને છે મહાવીર સ્વામીને બેસાડે ગોપાલદેવ માને છે એટલે ગોપાલદેવ નામ લખે પાછો ગણપતિ બાપાને રાખે એટલે અપશુકન ન થઈ જાય ને શ્રી ગણેશ નમઃ કુલ દેવતા ને રાખે નમો કુલ દેવતાને બીજા એક બે ને બધાને હારે સત્સંગ કરાવડાવે એમાં ઓછામાં પૂરું એ એકાદ કંકોત્રી પાછા ભગવાન વિતરાગના શરણે મૂકી આવે એ તમે આવજો એ કે ગણે કાષ્ટની પૂતળી હવે લગ્નમાં આવે તમારા આશાતના કરે જવું નો બંધ પાડ્યા કર્મ છે પ્રાર્થના કેવી રીતે સાંભળે પછી કે અમને અંત સમય વહેલા ઉપકારી આવજો રે કે ના આવે ક્યારે પછી આવી જાય કદાચ આવે જ નહીં કદાચ આવે તો શું કે મને ને કોરોના એમને કે મારે સમકુ જોઈએ છે ભક્તિ કેમ ફળતી નથી કુપાધ એક લીટીમાં લખ્યું ખાલી વીસમે વર્ષે દેવદેવીની તુષ્માનતાને શું કરશું આ તો વર્ષે તપ ચાલુ હોય માસ ખમણ ચાલુ હોય નિયમો હોય બધા વ્રત નિયમો હોય અરે દેવદેવી તો હોય જ ખિસ્સામાં મિથ્યા દર્શન તો છે જ ધર્મની કરણી જબતક ચાંદ રહી ગયા તક તેરા મિથ્યા તો રહે ગયા ક્યારે છૂટશે જ નહીં જોયું આ શ્રદ્ધા હોય તો કામ થાય નક્કી કરી લેવાનું પહેલાં હું કોને માનું છું મહાવીર સમયને માનું છું મારા કુલદેવતાને માનું છું મારા સાસુ સસરા મારા મા બાપને માનું છું કે મારા ખ્યાલને માનું છું આ પોતાના ખ્યાલને જ માને છે આ મારા ખ્યાલ છે તો બધા કરે છે તો તો બધા જ નીચેની ટિકિટ લીધી છે આ સાંભળો કોણ આવે મંદિરમાં ભક્તિ કરવી છે જ કોને ધર્મ જોએ છે જ કોને ધર્મ ધર્મ કરતો સૌ જોગ ફિરે ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર ધર્મ શું છે ક્યાં ખબર છે કોઈને કોઈને એમ કે વગાડે વગડે ધર્મ કોઈને એમ તે નાચીએ તો ધર્મ કોઈને એમ તે એમને એમ નહીં નાચવાનો હાથમાં રજોરણ લેવાનું અરે ચામર લેવાનું દેરાસન બજે નાચે જ ને એ તો દેવદેવીને સંયમ નથી અને તીર્થંકર પ્રત્યે અહોભાવ થાય છે કલ્યાણકમાં એટલે એ નાચે કૂદે કે હું આંબેલ કરી શકું એમ નથી અને કવલ આહાર છે જ નહીં આંબેલ કેવી રીતે કરે કે મારે રાત્રિ ભોજનનો ત્યાં અરે દિવસે નથી ખાતા એ તો રાત્રે કેવી રીતે ખાવાનું છોડે તો મારે એ અહોભાવ કેમ પ્રગટ કરવો એટલે નાચે કૂદે દુંદુબી વગાડે કેવળ જ્ઞાન થાય તીર્થંકરને કે દીક્ષા લે ત્યારે આ માણસ કરવા માંડ્યો એવું એ અચેત ફૂલની વૃષ્ટિ કરે દેવ બીજું શું કરે કુબેર ચંદન બાળા વરાવે ભગવાન મહાવીરને કુબેરને લાભ લેવો છે કે હું વરાવું કેવી રીતે વરાવે રસોડું છે નહીં એને હું આંબેલ કરું કે ચોવીહ ઉપવાસ કરું ત્યાં છે જ નહીં સંયમ એટલે શું કરે પછી શો નહીં આનો વરસાદ કર્યો હવે આર જીવને ખબર પડી ગઈ આ શું કરે બહુ પૈસા છે એટલે અનિતિના હેલિકોપ્ટરમાં જઈને ફૂલની વરસાદ કરે મોટા પ્રોગ્રામ હોય ને જૈનના બહુ પૈસા વાળા એના તરફથી હેલિકોપ્ટરમાંથી નાખે ફૂલ તારે તો ઉકાળેલું પાણી પીવાનું હતું એ ખાવાનું નહોતું તો ભગવાન પ્રસન્ન થાય દેવ વાટ જોવે છે કે હું ક્યારે માણસ થાવ મનુષ્યભાવ પામું અને આવું ભક્તિ કરું સંયમ માદરું આ વાટ જોવે છે વાટ ક્યાં જોવે છે આ પૈસા એટલે કરવા જ મંડ્યો દેવ કરે છૂટે કેવી રીતે જીવ મૂળમાં જ ભૂલ છે તો મૂળમાં ભૂલ છે પાંચ પંદર વર્ષ જાય તો વાંધો નથી હજી વિચાર કરવામાં કે શું સાચું છે વાંચવાનું ગુજરાતીમાં છે હિન્દીમાં છે પોતપોતાની ભાષામાં જ મળે છે બધી ભાષામાં મોક્ષ મળો તો કેટલી નાની છે દસ મિનિટ લાગે એક પાઠ વાંચતા કુપો કહેવાય છે બાર મિનિટ વિચાર કરજો એના ઉપર તો એ ન સમજાય ગુજરાતીમાં બ્રહ્મચારીજી એક એક લીટી નહીં એક એક શબ્દ સમજાયો છે મોક્ષ મળો વિવેચન લખ્યું છે આજે સાંજે સાડા છ વાગ્યાથી પ્રભુશ્રીજીએ મને મોક્ષમાળા સમજાવવાનું શરૂ કર્યું બ્રહ્મચારીજીએ કોણ પાંચ ભાષાની માસ્ટરી સંસ્કૃતને અર્ધમાર્ગી આગમ વાંચવા માટે શીખી ગયેલા એ વિલ્સન કોલેજના બી એ હતા ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે પ્રોફેસર સ્કોટ અને ટીચર હતા શેક્સપિયરને ઇંગ્લિશ બોલે આપણે બોલીએ નહીં યા કરે એ શીખ્યા મોક્ષમાળા પ્રભુશ્રીને કોણે શીખવાડે મોક્ષમાળા કુપોલ દો તો કુપોલ દો મોક્ષ નંબર કોને શીખવાડેલું તીર્થંકના હૃદયની વાત કરીએ કે ભગવાન ભાવિ એ નથી માનવું એને તો કોને માનવું છે એને સંપ્રદાય નહીં ઓક સંજ્ઞા નહીં પોતાનો ખ્યાલ નહીં અને એને માનેલા નહીં કેટલું ચોખ્ખું છે કે આ જીવ ક્યારે ન છૂટે કેટલું ચોખ્ખું છે ભક્તિ કેમ ફળતી નથી એને ભક્તિ કરી જ નથી કેવી રીત ફળે સાસા ક્રિયા યા ફલવતી નાનામ નાની ક્રિયા કરો તમે એનું ફળ મળે જ એમ એક ગાળ બોલો ફળ મળે કે નહીં કોઈ ચપ્પલ કાઢીને મારે ને છેડતી કરે તો કોઈ યુવાન સ્ત્રીની એરંડિયું લે તો ફળે કે નહીં બે ત્રણ કલાકમાં જ ફળે કે નહીં એરંડીયું કે આવ પછીના ભવે જુલાબ લાગે છાસા ક્રિયા એ ફળવતી તો તીર્થંકર વિતરણનો ધર્મ ધર્મ મળ્યો છે પંચ પરમેશ્વીને પૂજે છે લોગોસ બોલે નમોથણું બોલે તીર્થંકની આજ્ઞા પ્રમાણે ભૂખ્યો રે તરસ્યો રે ઉકાળેલા પાણી પીવે રાત્રે ભોજન છોડે એને ફળ કેમ ન મળે પણ જે ફળ માટે આ ક્રિયાઓ કયેલી જ્ઞાનીએ એ ફળ માટે કરતો જ નથી જેવા ભાવ તેવા હરિફળે ભભ્ભા ભજન છકી ભય ટળે અને ભાપા છે આપણે ગાયે ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન તો એના ભાવ એવા જ છે કે મારો સંથા લીલો રહે તો સંથા લીલો રહે જ છે તો ભટક્યા કરજે ભાવે ભવ તું જન્મ મરણ કર્યા કરજે ફળ તો મળ્યું જ ને એના ભાવ હતા એવું ફળ મળ્યું સંસાર ચાલુ છે લીલો છમ સુકાય એમ નથી એ માગવા ગયો કે મારો સંસારનો નાશ થાય ને હું આત્મતત્વ ક્યાંક જાણું તો કામ થાય એટલે બોલે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો પણ આ સૂક્ષ્મ વિચાર કર્યો જ કરે એને ઉપલક ઉપલક જ નથી કરતો તો કરતો એ જ કરે છે ઉપલક ઉપલગી ક્યાં વિચાર કરે છે એ બોલે છે શું ગુજરાતીમાં કે જેમ જેમ હું વિચાર વિચારથી ઊંડો ઉતરો છું પછી વીસ દો વધારે આવ્યું ને હમણાં ઓગણીસમાં દો કે અધમાધમ અધિકોપતિત ખબર પડી કે હું તો અધમાધમ છું ખરેખર ખબર પડી હોય તો પછી આવતીકાલથી બંધ કરે કે નહીં આવતીકાલથી નહીં શાંતિ જ બંધ કરે ભક્તિ કરી છે કોણે હજી જે સમજાય તો બધા છૂટી ગયા આપણે બધા રહી ગયા આમ લોક આમ જ રહેવાનો છે આખો લોક ખાલી થાય જ નહીં ક્યારેય તો તો પૃથ્વી ખાલી થઈ જાય પછી એટલે ખરેખર વાણીઓ હોય તો કે છે સાર પકડી લે એક સારભૂત પકડી રાખનાર થાય અને જ્ઞાની તો ઉદયને જાણે છે પણ શાતા અશાતા તે પરિણમતા નથી અને ખરેખર અવશાતોનો તીવ્ર ઉદય હોય ત્યારે માગે એવા ભાવ કરે કે મને હવે સારું શરીર મળો આ સડી ગયું છે ભક્તિમાં કામ આવે એવું નથી હવે સારું સંગ્રહણ મળો મને એટલે હું પાછો ભક્તિ કરું મોક્ષ ન માગે હરિના ભક્તો માગે ભક્તિ મુક્તિ ન માગે આપણે સીધી ને મોક્ષ જોઈએ છીએ જૈનમાં તો સિદ્ધાંત છે સાતમા ગુણસ્થાને કે પહોંચી જાય પછી એને મોક્ષને કેવળને ઈચ્છા વહી જાય જો હોય તો થાય જ નહીં ક્યારે કેવળ અહીંયા જ મોક્ષ અનુભવે છે પછી તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે હવે શું લેવું શું દેવું લેવા દેવાની કડાકૂટથી છૂટા છીએ આપણે આપણે બધું અનુભવણી મળે છે પ્રયોગ કોપાવ દેવું ઇન્દ્રિયોના ભોગ સહિત મુક્તપણું નથી આપણે ધર્મ ધર્મ એટલે છૂટવું પછી આત્મતત્વ હાંસલ થાય ઇન્દ્રિયના ભોગ સાથે મુક્તપણું છે જ નહીં ઇન્દ્રિયોનો ભોગ છે ત્યાં સંસાર છે અને સંસાર છે ત્યાં મુક્તપણું નથી એટલે પ્રાર્થના કરવાની કે મારા સંસારનો સત્યનાશ જાય એ ભગવાન આશીર્વાદ આપો ખરા દિલથી પ્રાર્થના કરશે તો આશીર્વાદ મળશે આ તો લીલો રાખો પ્રાર્થના કરે છે એટલે સાંભળતા જ નથી પ્રાર્થના એણે કહેલું કે આત્મસાત થતું નથી એટલે સંસાર ઓટોમેટિક લીલો લમણે રાખ્યો જ છે તો એમાં પ્રાર્થના કરવાની જરૂર નથી કાંઈ એ ભગવાન બહુ રખડું મારી પ્રાર્થના સંબંધ આપણે એ માગીએ છીએ લક્ષ્મી બધી અધિકાર વધ્યો કુટુંબ વધ્યું પરિવાર વધ્યો આપણે ગાય ને લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે તો શું વધે સંસાર વધે ન દઈને હારી જાય ને એ માગે જ હારી જવાનું કે મને પૈસા મળો મને સત્તા મળો મને કુટુંબ મળો લગ્ન થાય મારા છોકરાને મારા પછી સંતાન થાય એટલે સંસાર વધે ને એટલે હારી જવાનું માગે છે ભગવાન આગળ એટલે ભગવાન પ્રાર્થના સાંભળે નહીં તો એ તો લમણે લખેલું છે એટલે હારી જવાનું ચાલુ જ છે આપણે તો એ અરે ભવચક્રનો આંટો આટો એક એને ટળ્યો મૂર્ખ કર્યું શું જ્ઞાની ઠપકો આપે છે સોળમે વર્ષે કેટલું ગુજરાતીમાં સહેલું છે આ ખરેખર એને એમ લાગે કે મોતી ત્રણે મળે પહેરી અને મારા અંતે રહેલા રોઈને છે પછી એ શણગાર કરે છે એ તો શું તું ગાયું ને ખાલી નિમિત્ત દાખલ બરોબર છે કોઈ લગ્નમાં જાય કે કાળા કપડા પહેરીને ન જોવાય ફાટલા સાચો શ્રાવક તો જાય જ નહીં પણ કદાચ જાતો હોય તો સાચા શ્રાવક તો બાર વતની પૂજામાં આવશે ચેડા રાજા પોતાની દીકરીને પરણાવવાના પાછાણ હતા સાત દીકરી ચેલણાને મૃગાવતીને જેષ્ટને સુજેષ્ઠને તો તોય પછી બધી સતી અને મોક્ષ ગામીને એવી બધી આપણે હું કરું હું કરું આ અજ્ઞાનતા છે કે મારા લીધે થાય છે બધું શરણિક રાજે પૂછે જ ભગવાન મહાવીરને કે અત્યારે કોઈ સતી હોય તો કે તારી પત્ની ચેલેણા સતી છે ચેડા રાજાને પણવાના પચકાણ હતા શરણીક રાજા ઉપાડીને લઈ આવ્યા જાય મૃગાવતી ચંદનબાળાના શિષ્યા ચંદનબાળા કરતાં પહેલાં કેવળ જ્ઞાન થયું એને એ બીજી બેન ત્રીજી બેન ભગવાન મહાવીરના ભાઈ નંદીવધન એની પત્ની તો નક્કી આપણે સમસ્યા ઊભી કરીએ છીએ કે એનું નિરાકરણ કરીએ છીએ આ ગળે કેમ બેસે સત્સંગ વગર ઘણા લાંબા કાળના સત્સંગ પછી આ ગળે ઉતરે ને તો ગળે જ ન ઉતરે ઘસ ઘસ કરવું પડે પ્રભુસિંહજી કે ઘસ ઘસ કરું એ માથું નમ્યું ને એને અસદગુરુને અસદેવને અને અસદ ધર્મ સ્વીકાર્યો એટલે દેવ વિતરાગદેવ ધર્મ વિતરાગનો ધર્મ જૈન ધર્મ મૂળ જૈન ધર્મ અને ગુરુ એ કુપોલને ગુરુ માનતો હોય તો એની આશાત્ના કરી એને પાપ કર્યું એને આ બાજુ ઉપલોક પૂર્ણ બાંધ્યા તપશ્ચર્યા કરીને આ બાજુ પછી કહી દે હું તમને માનતો નથી હું સદધર્મ સ્વીકારતો નથી શાસ્ત્રમાં એમ છે કે સદેવ સદ્ધર્મ અને સદ્ગુરુને શ્રદ્ધા એ કેવળ જ્ઞાન અરે સમ્યક દર્શન તે પૂર્ણ પ્રતિપૂર્વક કહે છે કે મને એ નથી અસદેવને પૂજ્યા અસદ ધર્મ ગ્રહણ કર્યો વિતરાક સિવાય કોઈ દેવ હોય જ નહીં શ્રાવકને વિતરાકાત પરોદેવો ન ભૂતો ન ભવિષ્યથી આ જાય પછી જ અધ્યાત્મ શરૂ થાય શરૂ થાય એટલે તે પૂરું થઈ જાય તરત જ બે ઘડીમાં કેવળ જ્ઞાન થઈ જાય સીધું શબકી તો થઈ જ જાય સમાધિ મન તો થાય જ નહીં જ્ઞાનીએ ગેરંટી આપી છે શ્રદ્ધા પરમ દુલ્લા કેમ એને મહાત્મ્ય ભાષ્યું જ નથી તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ આ તો કાકતાલીન ન્યાયથી મળી ગયું છે ઓલા ચણા શેકતા હોય ને મેં એકાદ ચણો ઉડી જાય શેકતા શેકતા કાગડો તાડગોલા ઝાડ ઉપર બેસે આમ તો દાંતડું લઈને જાય કેટલી મહેનત કરે હાથ છોલાય જાય ત્યારે માંડ કપાય હાથી ખેંચે ને તોય તાડગોલો તૂટે નહીં કાચું હોય તો અને કાગડો બેસે તૂટી જાય એટલે અનાયાસે થયું જાય કાગડો બેઠો અને તાડગોલો પડી ગયો આપણે એવી રીતે મનુષ્ય મેળ્યો છે કાકતાલીન ન્યાયથી કૂબલતો હવે વાપરી લે તો કામ થઈ જાય એમ છે ઇન્દ્રિયોના ભોગ સહિત મુક્તપણું નથી ઇન્દ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે અને સંસાર છે ત્યાં મુક્તપણું નથી છવ્વીસમાં બોલ બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનનો આશ્રય લેવાનો છે ક્ષીણ મોહ ગુણસ્થાનક એટલે બારમા ગુણસ્થાનકના છેવાડે કેવળ જ્ઞાન પ્રાપ્ત ત્યાં સુધી માથે જ્ઞાની જોઈએ આ તો પ્રાથમિક ભૂમિકામાં જ્ઞાની નથી માનતો તો આગળ તો માને જ ક્યાંથી પછી તો અભ્યાસી થઈ જાય તપસ્વી થઈ જાય પછી કેવી રીતે માને પછી એમ થાય ને પૂર્ણ પ્રતીતિ હોય ને કે હું ધર્મ કરું છું બારમા ગુણસ્થાનકના છેવાડા સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનો છે અણાય ધમો આણાય તવો આજ્ઞાનું આરાધન એ તપ આજ્ઞાનું આરાધન એ ધર્મ મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હોય જ નહીં આપણાથી ન સમજવામાં આવ્યું તેને લીધે આપણે ભૂલ માનીએ છીએ કુપોલધન શા માટે આવું કહેવું પડે એને તો આપણે ઘરે આવીને ધર્મલાભ ગોચરી કરવા નહોતો એ રડે રોટલો ખાતા તે જૈન સાધુ તો આપણે ઘરે આવે અન્ન લેવા માટે કણીઓ લેવા માટે કુપોલધન જોતું તો શું આપણા માટે આપણી પાસેથી બધા તીર્થંકરો રાજકુમાર હતા એક એક વર્ષ દાન દઈને ગયા એને શું જોતું હતું આપણી પાસેથી આપણે ભૂલ માનીએ છીએ આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેવું જ્ઞાન પ્રાપ્ત થઈ જે જ્ઞાનીનો આશે ભૂલવાળો લાગે છે તે સમજે છે ના આ બરોબર બેસતું નથી મને એ જ્ઞાન ઓછું પડે છે તો ક્યાંથી બેસે બધું કેમ બેસે જેને માટે યોગીઓ ભવ મહેનત કરી છે તોય નથી સમજાતું અપર્વના દિવસે મંદિરમાં એટલે સમજાય છે બધું ત્યારે પાછો સમજવો તો બેઠો જ ન હોય રંગ રાગ રોશની સ્વાદિષ્ટ ભોજન કરતો હોય અને એને લાગે કે મેં પર્વ ઉજવ્યું એટલે કે છે આપણામાં એવું જ્ઞાન નથી ક્યાં સમજાય તેવું જ્ઞાન પ્રાપ્ત થઈ જે જ્ઞાનીનો ભૂલવાળો લાગે છે તે સમજાય છે આગળ ઉપર એવી ભાવના રાખવી એકબીજા આચાર્યોના વિચારમાં કોઈ જગોએ ક્યાંક ભેજ જોવામાં આવે છે તો તેમ થવું ક્ષયોપસંદને લીધે સંભવે છે પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી આમાં તો આમ છે ને આમાં આમ છે તો લિંગ અને ભેદો જે વ્રતના રે દ્રવ્ય દેશ ભેદ જ્ઞાનને એમ લાગે કે અત્યારે આ આજ્ઞા આપે જેવી છે તો આપે એ પ્રમાણે પણ જ્ઞાન જ્ઞાનાદિની શુદ્ધતા તે ત્રણે કાળ અભેદ જ હોય એમાં ભૂલ હોય જ નહીં આપણી સમજણ અધૂરી હોય એટલે આપણને એમ લાગે અઠ્યાવીસમો બોલો જ્ઞાનીઓ ઘણા ડાયા હતા વિષય શું ભોગવી જાણતા હતા બધા રાજકુમાર હતા તીર્થંકર તો એમાં શાંતિનાથ ભગવાન કુંથુનાથ ભગવાન અરનાથ ભગવાન તો ચક્રવર્તી રાજા હતા એ જ ભવે પછી ખબર પડી આ બહુ ટાઈમપાસ કર્યો કે બહુ મોડું થઈ ગયું આટલા વર્ષો સુધી રાજ કર્યું ચક્રવર્તી તરીકે બધું રૂલથી બદલાવી નાખ્યું હતું ડિક્ટેટર ચૌ ચોકડું રાજ હોય ચક્રવર્તી કેમ કરવું જ પડે તો કે ના આ બહુ બહુ સમય બગાડ્યો મેં અહીંયા રહેવા જેવું નથી આ જેલ સુધરે એમ નથી આપણે જેલ સુધારીને જેલમાં રહેવું છે શાંતિના ભગવાન કુંસુના ભગવાન અરનાથ ભગવાન ચક્રવર્તી રાજા હતા એટલે ઢંઢરો પીટાવે કે આમ જ કરવાનું બધાએ ઉકાળેલું પાણી પીવાનું તો પીવે કે નહીં કે જેલમાં નાખવામાં આવશે ખબર પડી કે આ જેલ સુધરે એમ નથી અને તીર્થંકર થયા ત્રણેય બધા દાખલા છે જૈનમાં ગયાનીઓ ઘણા ડાયા હતા વિશેષ ભોગવી જાણતા હતા પાંચે ઇન્દ્રિયો પૂર્ણ હતી પાંચે ઇન્દ્રિયો પૂર્ણ હોય તે જ આચાર્ય પદવીને યોગ્ય થાય ને તો એને જૈનમાં આચાર્યપણું ન મળે વ્યવહાર મૂળ તો પછી ધર્મનું આચરણ કરે આચાર્ય અહીંયા તો દાખલા બધા આપે છે કે જે શાસ્ત્રોક્ત રીતે સમજાવે છે કૂપ છતાં આ સંસાર એટલે ઇન્દ્રિય સુખ નિર્મલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિશે શ્રેયપણું લાગવાથી તેઓ વિષય સુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે ઓગણત્રીસમું બોલ અનંત કાલથી જીવ રખડે છે જીવ્યા જ કરે જીવ્યા જ કરે જીવ્યા જ કરે એમ જીવ એટલે આની પહેલાય હતો એની પહેલાય હતો એની પહેલાય હતો એની પહેલાય હતો ક્યારે નહોતો નહોતો એવું હોય જ નહીં આ તો ગીતામાં છે અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો શાશ્વત વસ્તુ છે આત્મા જીવે કોઈ બનાવ્યો નથી હજાર રાતવાળાએ નવી વસ્તુ ક્યારે બને જ નહીં પર્યાય બને પ્લાસ્ટિકની ખુરશી બને ટેબલ બને મૂળ જે દ્રવ્ય છે જળ વસ્તુ કે ચેતન એક પણ પરમાણુ નવું પેદા થાય નહીં એક પણ જીવ નવો પેદા થાય નહીં તો વસ્તી વધે છે તો એ ગટરના ખૂણાના ખાલી બધા જીવો છે ને એ રાય જેવડા થઈ જાય તો બ્રહ્માંડમાં સમાય નહીં એટલા જીવ થયા એટલે અમુક જીવ ઘટે અમુક જીવ ઘટે અમુક વધે એક પણ જીવ નવો પેદા થાય નહીં અને એક પણ પરમાણુ જળનું એ નવું પેદા થાય નહીં ચૌદ રાજલોક આખો પીટી પેક છે તો મરી જાય તો ઓછા ન થવા માંડે બધા સીધી સિલાઈ હોય જ બેઠા જ હોય એટલે એક પણ જીવ ઘટે વધે નહીં એટલે કે છે અનંતકાળથી જીવ રખડે છે પણ અનંત વીરીનો ધણી છે નરકમાં જે એવો અનંતવાર કહે તેનો વાળ વાંકો નથી થયો કે મારખાધો રોયો પછી હતો ને એવો ને એવું તો મરી ગયો હોય ને માનો એક પ્રદેશ ઘસાઈ જાય નરકમાં બહુ હેરાન થાય એટલે કાપે બાળે શેકે પછાડે ભૂકો કરે તો એક જ પ્રદેશ ઘટ્યો તો અનંતવાર અનંતકાળથી રખડે છે અનંતવાર નરકે જ્યારે ખલાસ થઈ ગયો હોય ને ટોટલ તો તો સારું મરી જાય તો સારું મરે જ નહીં કર્મ બે ડગલા આગળને આગળ ચૌદ રાજકો જે કારમણ શરીરમાં કર્મની કેસેટ છે આ પેન ડ્રાઈવ એમાં લખેલું હોય ક્યાં જવાનું છે મા બાપ ક્ષેત્ર આયુષ્ય પછીના ભવનું એ બધું લખીને એને લઈ જાય ખેંચીને નાના છોકરાઓ ગાડી ફેરવે ને એમ કારમ શરીર લઈ જાય ને કે ચાલો નરકે હવે ન કરવાનું બહુ કરેલું છે સમય પાકી ગયો હવે એ રાખે પછી ઓછામાં ઓછા દસ હજાર વર્ષ વધારે તો તેત્રીસ કરોડો કોડી સાગરોપંપ કરોડ ગુણ્યા કરોડ એવા સાગરો લમણા દુખે સાગરોપમ એટલે છતાં મોક્ષ થયો નહીં કેમ અનંત કાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત હવે કાળે તું મળ્યો રાધનામ ભગવાન અનંત કાલ થી કેમ વિના ભાન ભગવાન ભાન હતું જ નહીં કેમ સેવા નહીં ગુરુ સંતને કેમ મૂક્યું નહીં અભિમાન હું જાણું જ છું બધું અમે અમે જાણીએ જ બધું અમને ખબર છે ધર્મ શું છે આ અભિમાન ન મૂક્યું સત્પુરુષને સેવ્યા નહીં અનંત કાલથી જેવું રખડે છે છતાં તેનો મોક્ષ થયો નહીં જ્યારે જ્ઞાનીએ એક અંતર મુક્ત પણ બતાવ્યું છે એક જ સામાયિક કરે ને અંતર્મુહૂર્ત એટલે આઠ સમયથી વધારે અને બે ઘડીથી ઓછો એટલામાં સમકેત ક્ષયિક સંકેતને કેવળ જ્ઞાન બધું થઈ જાય શ્રેણી માંડે આઠમે ગુણસ્થાનક એટલે અંતર અંતર્મુર્તમાં સીધો માથે ગુરુ હોય એટલે સીધો દસમેથી અગિયારમું સ્પર્શે જ નહીં બારમે તેરમે વયો જાય એટલે આ છે ને સાત પછી તો આઠ પછી ખાલી એમ જ કહેવાય છે બધું સેકન્ડના અસંખ્યાત્મક ભાગમાં પતી જાય બધું ત્રીસમું જીવ જ્ઞાનની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્ભૂતમાં મુક્ત થાય છે ફરી એ જ વાત કરી એકત્રીસમો બોલ આ ખાલી જૈનો માટે જ છે આ બોલ જેને તરકો અમને બહુ વાંધો નથી અમુક વસ્તુઓ વ્યવચ્છિત ગઈ એમ કહેવામાં આવે છે બધા જૈનને આ ખબર હોય કે આ કાળે મોક્ષ નથી આ ગૂંસી ગયું છે ખોટું ગોપાલદેવ એમ કે છે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય બસો તેરમાં મોક્ષ દુર્લભ નથી દાતા દુર્લભ છે ત્રણસો ઓગણેસીમાં સો માંથી નવ્વાણું નવ્વાણું પણ નવ્વાણું પૂછો ને હા એ બધાને ખબર હોય આ કાળે કેવળ જ્ઞાન નથી આ મોક્ષ નથી એ દુકાન બંધ કરી દીધી કે અમારી પાસે માલ નથી એ કોણ આવે અહીંયા બીજી દુકાનમાં મળે છે બધું કે અમારે અમારે આગળ છે તો ત્યાં જ જાય ને બધા વેદાંતમાં છે આ કાળે મોક્ષ બીજા જૈને તો ધર્મમાં છે અહીંયા નથી કહી દીધું પાટી મારી દીધું કે માલ ખલાસ માટે લાઈનમાં ઉભો રહેલો અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે કહેવામાં આવે છે વ્યવચ્છેદ કંઈ ગયું જ નથી પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી તેથી વ્યવચ્છેદ કઈ છે યદ્યપિ જો તેનો સાચો જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી વ્યવહારિક દાખલો આપે છે અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા ત્યાં બેઠા બેઠા લંડનની રાણી વિક્ટોરિયા આખા હિન્દુસ્તાન ઉપર રાજ કરતી હતી એ ખાલી ફરવા જ આવી છે બે ચાર વાર ત્યાં બેઠા બેઠા રાજ કર મોકલે અહીંયા વાઇસ એક વાઇસરોય આખું ભારત ચલાવે કેટલા રાજાઓ બધા એને સાલે એણે આપ્યા કરે કેટલો વર્ષો ચાલ્યું એણે મહેનત કરી તો રાજ કર્યું એ તો મોક્ષના રાજની વાત છે પણ વ્યવહારમાં સમજાવે છે આ કે એ લોકોએ પકડી રાખેલું છે હાથમાં આવ્યું હોય આ વિતરાકનો ધર્મ હાથમાં આવ્યો પકડતો નથી કે જે અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુનરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા અને હિન્દુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યો પ્રાપ્ત કરી શકે નહીં તેથી વિદ્યા એટલે જ્ઞાન વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં એ લોકોએ ચાલુ રાખ્યું બંધ કરી દીધું વ્યવહારમાંય તો પરમાર્થનું તો એવું જ કરે છે ગોપાલ ઘણી જગ્યાએ લખ્યું છે ઉપદેશ છે મેં લખ્યું છે આ વ્યવચેદ ગયું વ્યવચ્છેદ ગયું કરે ને એટલે પુરુષાર્થ હિન્દ થઈ જાય ગયું કે છે જ નહીં તો મેટ્રિકનું સેન્ટર નથી પછી સ્કૂલમાં શા માટે દાખલ થવું અરે તું ભણ સાતમા ધોરણ તો પાસ થાય દસમામાં તો આવો પછી અહીંયા નથી તો પેટલા જ જાજે પેટલા જ નહીં તો વડોદરા જાજે મુંબઈ જાજે એટલે સુધી ભણ એટલા ધોરણ ભણે ત્યાં સુધી અહીંયા થઈ જશે તો જો ઈચ્છો તો કરો સત્ય પુરુષાર કે છે કૃપાઓ આ કાળમાં મોક્ષ નથી આ વાત સાંભળવી નહીં અજ્ઞાનીઓ આજે કેવળ જ્ઞાન નથી એમ કહે છે પુરુષાર્થ કરવાની વાત છે આ આ જાણે અને લોકો એમ સમજે કે મને જ્ઞાન થઈ ગયું હું જાણું છું જૈન ધર્મ વિશે ખૂબ જ ઘસીને ના પાડી છે વિષયો ક્ષય થયા નથી છતાં જે જીવો પોતાના વિશે વર્તમાનમાં ગુણો માની બેઠા છે કે હું ધર્મી છું એ અભિમાન કરે છે ધર્મ સેવાનું તે જુઓના જેવી ભ્રમણ ન કરતા તે વિષયો ક્ષય કરવા ભણે લક્ષ્ય આપવું તો અધ્યાત્મ આગળ વધાશે આવી એક એક લીટીના બધા બોલ છે આ ધોરી માર્ગ છે ધર્મનો એ પાંચમી નોંધ મોરબી અષાઢ સુદ આઠમ ગુરુ ઓગણીસો છપ્પન પહેલો બોલ ધર્મ અર્થ કામને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચડ્યા તો મોક્ષ મોક્ષ અર્થે બાકીના ત્રણેય છે પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમાપ્ત એટલે એનો અર્થ અને કામ અર્થ એટલે કમાવું અને કામ એટલે સંસાર માંડ્યો છે એવો હોવો જોઈએ કે પરિણામ એનું ધર્મ રૂપે અને પરિણામ એનું રૂપે આવવું જોઈએ આપણા અર્થ અને કામ એવા છે કુપાલ એમ લખ્યું છે મુમુક્ષ એ માંડ આજીવિકા ચાલે તો ઘણું છે એ તો ભેગું ભેગું જ કરે છે પરિગ્રહ તો પાપનો બાપ કીધો છે એટલે આ બધું ગળે જ કેમ ઉતરે જીવને રાતોરાત અર્થ અને કામ એવા હોવા જોઈએ કામ ગૃહસ્થ જીવનમાં પણ કેવી રીતે જીવવું ઉત્તમ ગૃહસ્થનો પાઠ લખ્યો છે ગોપાલદેવ મોક્ષ માળામાં કે ગૃહસ્થ કેવો હોય બધાને કંઈ તીર્થંક સંસાર છોડવાની વાત નથી કરી કે જાઓ જંગલમાં એવું બને જ નહીં ક્યારે ખૂબીની વાત તો એ છે ચોવીસમાંથી બાવીસ તીર્થંકરોએ પરણેલા રામે પરણેલા કૃષ્ણએ પરણેલા કુપોલ દુએ બાઈથી ગુરુવાસ હતા બ્રહ્મચારીજી હતા પ્રભુ શ્રીજી હતા સ્વભાવભાઈ અંબાલાલ બધા હતા એટલે કે છે ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણ થી ચડ્યો તો મોક્ષ મોક્ષ અને બાકીના ત્રણે છે એટલે અહીંયા પત્ની ન કહેવાય માય ડાર્લિંગ ન કહેવાય સહધર્મચારિણી એમ કહેવાય પત્નીને એટલે સંથર માંડ્યો હજી બાવા થવાની તૈયારી નહોતી તો સાથે ધર્મનું આચરણ કરે બાકી બીજું બધું તો અનંત કાલથી કરતો જ તો બધી યોનીમાં એ ક્યાંય શીખવાની જરૂર છે એને કૂતરા બિલાડાને કોણ શીખવાડે છે ગધેડાને કૂતરા બિલાડા ઝાડને કોણ શીખવાડે છે ફળ આવે જ છે ને તો માણસને સંતાન થાય પણ નવું શું છે કબીર કે છે આવન જાવન હો એ કીડી કા નાળ નવું શું છે બેટા ભયા તો ક્યાં ભયા ક્યાં બજાય થાલ કે જો આપણે આલોચનામાં ગાય ચૌદશમાં બરસ દિના કી ગાંઠ કો ઉત્સવ ગાય બજાય મૂરખ નર સમજે નહીં બરસ ગાંઠ કો જાય એટલે પોતે જ પોતાને ગાળ આપે જ ને મૂરખ એ જન્મદિવસ ઉજવતો તો પોતે જ પોતાને મૂર્ખો કહેત ને કોઈ બીજો કહેતો તું મૂર્ખો છો તો ચાલુ પ્રાર્થને ઉઠી જાય એટલે હજી એને આલોચનાય નથી કરી પ્રતિક્રમણે નથી કર્યું સામાય કે કરી જ નથી કહે બીજો બોલ સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે તે સોના માફક શુદ્ધ છે તો આપણને સુખ લાગે છે તો આ સુખ ભાસ છે સુખ ભાસ એ જીવનો ગુણ છે અને સુખ એ આત્માનો ગુણ છે સમતા રમતા ઉરતતા ગાયકતા ભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવવિલાસ આ જીવનો ગુણ છે સુખ સુખભાસ એટલે ખોરાક ભાવે આ સુખનો ભાસ છે સુખ છે નહીં અને આત્માનો ગુણ સુખ છે એ સુખ પર પદાર્થના અવલંબન વગરનું હોય એ સહજ સમાધિવાળું સુખ હોય આપણી સમાધિમાં હોઈએ શા માટે વ્યવહાર શાતા હોય એટલે શરીરે સારું હોય પૈસા ટકાની ફિકર ન હોય સગાવાલાય બધા બરાબર હોય ધંધો બધું ધાપો બરાબર ચાલતું હોય ઝઘડો ટંટો ન હોય એટલે આપણે સમાધિમાં હોય આ મિથ્યા ક્ષમતા કહેવાય જ્ઞાની સહજ સમાધિમાં હોય પર વસ્તુને આધારે જ્ઞાનીની સમાધિ નથી આજે શાંતિ સુખ મળે આત્માનું સુખ આપણા બધા સુખો આપણે ભક્તિમાં બહુ મજા આવી આપણે કહીએ ને ઘણી ભક્તિમાં સામાન મજા આવી સારું ગવાતું હતું સારા રાગમાં ગવાતું હતું ગાવાળા સારા આવ્યા હતા આ ભક્તિમાં ઉત્સવમાં જમવાનું સારું હતું મંડપ બહુ મોટો બાંધેલો બહુ ગર્દી હતી બહુ મજા આવી એમ કોઈ બોલ્યો કે ત્યાં પ્રાર્થના કરી માળા કરી કે આપ વાંચ્યું એમાં બહુ સમજાણો આનંદ આવ્યો એટલે આપણો સુખ ભાસ છે સુખ નથી આત્માનો ગુણ છે સુખ સુખરૂપ આત્માનો ધર્મ જેમ પ્રતીત થાય છે જ્ઞાનીને તે સોનામ જ છે ત્રીજું કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે એટલે આપણી વાત કરે છે કુટુંબ કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં કમાવા માટે જાય જ છે ને જેવું પૈસા છે તોય જાય છે પરદેશ વધારે કમાવવા માટે અહીંયા ભૂખ્યો તો હતો માગવું પડતું હતું ભીખ માગવી પડતી હતી તો જાય જ છે ને તોય જાય નહીં તો મા બાપ મોકલે છે કે જા સુખી થાય છે તું કેમ કે મા બાપ એનું કલ્યાણ કરે જ ને આ મા બાપ છે કે દુશ્મન છે જે મા બાપો પોતાના છોકરાને અહીંયા ખાવા પીવાનું છે આર્ય સંસ્કૃત છે વિતરાકનો ધર્મ છે એ છોડાવીને પરદેશ મોકલે એના મા બાપ છે કે દુશ્મન છે એના આ જ્ઞાનીના ઘરની વાત છે પછી રાજીએ થાય પછી પછી એ રાખે કેની પાર્ટી રાખે છે એ ગયો એની અનાર્ય પ્રદેશમાં વ્રત નેમ છોડી દેશે અવતાર એળે જશે છોકરાને એવા આશીર્વાદ આપ્યા અને એની પાર્ટી મનાવે છે તો બંધ પડશે જ ને અનંત અનુમંતનું બંધ પડશે એટલે વધારે પાપ કોણ કરે છે મા બાપ છોકરાનેથી બહુ ખબર નથી એટલે મા બાપનું માને છે ખબર પડવો મળશે ગોપાલદેવની આજ્ઞા છે વચન સપ્ત છે સત્ય છે બોલ મા બાપની મિથ્યા આજ્ઞા માનું નહીં એને સમજણ આવી ગયો તો મા બાપનું માને નહીં એ બિચારો એવો જ છે કેમ એને એનો સંઘ સંગ થયો ને જન્મથી આજ સુધી નહીં તો ન માને કે છે કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા છતાં પછી પાછું એનું રક્ષણ કરે છે બધા પ્રયત્ન કરે છે સૌ જેવું સુખને જાય છે આ બધું સુખી થવા માટે જ કરે છે અને સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે એની દાના તો જ ખરા ટોપરા જેવી હતી તો સુખ ટળે જ ને પ્રાર્થના કરવા મોકલેલો એને કે ત્યાં વધારે ધર્મનું આચરણ થાય છે જાતું બહુ ભણ એટલે તને ધર્મ સમજ્યા છે એટલે ભણાયો પૈસા તો હતા જ પ્રોપર્ટી હતી જ અહીંયા કે ભીખ નહોતો માગતો તોય પોતાને નથી જોતા એના પૈસા છોકરાના એટલે આપઘાતી કર્મ કરે જ ને અને જાય છે એ આશીર્વાદ આપે છે ગુરુજી કે હા આટલું કરજો એટલે તમારો પાસપોર્ટ હમણાં નથી મળતો અંતરાય કર્મની પૂજા ભણાવો એટલે પાસપોર્ટ મળશે એટલે તમે અંતરાય કર્મની પૂજા ભણાવો એટલે ગ્રીન કાર્ડ મંજૂર થઈ જાય આ વિતરાક દેવની આ આજ્ઞા હોય કેવા અનંત અનુમંતી કર્મ કરે જ જવું અંતરાય કર્મ આવે છે વચમાં સમકિત થવામાં એની એને માટે પૂજા છે અક્ષય સ્થિતિ નથી મળતી મને હજી છાતા અશાતા ચાલુ જ છે આ વેદનીય છે અશાતા વેદની અને છાતે વેદની આના નાશ માટે વેદની કર્મની પૂજા ભણાવવાની છે કોરોના માટે એના માટે નહીં આ ક્યાંય સાંભળવા જ નથી મળ્યું વાત તો નથી એ પોતે આ ગમમાં તો બધું લખેલું જ છે ગુજરાતમાં સાવ સહેલું લખેલું છે લોકો ભણાવે છે ને પૂજા ચાલીસ ચાલીસ વર્ષથી આ માર્ગમાં હોય રોગ મટાડવા માટે કેન્સર ન ફેલાય એના માટે પાસપોર્ટ ગ્રીન કાર્ડ મંજૂર થાય એટલે આંતરાય વ્યાજે એના માટે પૂજા નથી ભણાવતા એટલે ભગવાન તીર્થંકરની જિનેશ્વર ભગવાનની આસાધના કરે છે અનંત ચોવીસની આસાધના કરે છે એકની નહીં કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે સૌ સુખને ચાહે છે પણ તે પરતંત્ર છે આ તો પર પૂતગલથી સુખ જોઈએ છે જ્ઞાનીએ કહ્યું એ પ્રમાણે નથી જોતું પરતંત્ર તથા પ્રશંસા પાત્ર નથી આ વખાણાય નહીં આ તો વખાણે છે વખાણે છે તો કહેવાય વિડીયો ઉતારે છે એના આનંદ આ જ અપાર બધાને મોકલે પછી ન મોકલે આવ્યા હોય તોય પાછું મોકલે એક આ તો ફંક્શન રાખે પાછું એનું બધાને જોવા માટે કે આ રવિવાર આવજો જમણવાર છે ને આ સીડી પાછા મૂકે બધા સાથે જોવે પાછા એટલે કોઈની વેઇટિંગ ટિકિટ હોય ને કન્ફર્મ થઈ જાય નીચે જવાની આ ધર્મ છે કેટલો સહેલો છે ધર્મ આમાં કે ભૂખ્યું રહેવાનું છે તરસું રહેવાનું છે કઈ આમાં દેખાય નહીં પણ ભૂખ્યું તરસું ઓલા દેખાય નહીં કે મેં કર્યું એ એ સહેલું લાગે આમાં કે તીર્થયાત્રા કરવાની કે વાત આવી ઓલું રખડાય ને કહેવાય તીર્થયાત્રા ગયો રખડવા કેમ બધી ફરી આવ્યા બહુ દર્શન કર્યા એમ દર્શન શબ્દ વાપરે કેમ ઘરે નહોતો ભગવાન તીર્થયાત્રા શા માટે છે ત્યાં કોઈ સત્પુરુષ હોય તો એનો ભેટો થાય એટલે આ ક્યાં ગયો સત્પુરુષને ગોતવા પરતંત્રતા તે દુર્ગતિનો હેતુ છે તેથી ખરા સુખના ઈચ્છકને માટે મોક્ષ માર્ગ વર્ણ્યો છે જ્યારે સાચું સુખ જોતું એને માટે છે આ ખરા સુખના ઈચ્છકને માટે આ મોક્ષ માર્ગ વર્ણ્યો છે વ્યવહારિક સુખ માટે નહીં રસ્તો ભૂલ્યો જો તું વ્યવહારિક સુખ માટે ધર્મની કરણી કરતો હોય તો રસ્તો ભૂલ્યો એ દેવદેવીને શા માટે પૂજે છે એને ડર લાગે છે વ્યવહારમાં નુકસાન થઈ જશે એટલે એ તો માથું નમે જ નહીં ને કર્મ ખપવા માટે દેવદેવીને નમે છે એને એટલે તો મોક્ષ છે નહીં સમકી છે નહીં તમને કેવી રીતે આપશે નક્કી એ ભ્રાંતિથી જ નમ્યો ને આમાં કરવું કરવડવું કરતે પતે અનુમોદવું બધા સાથે પામે તેનો સંગ એ બુડે ભવ માય તો એટલો સહેલો છે ધર્મ તે માર્ગ મોક્ષનો રત્નત્રયની આ રત્ન વડે સર્વકર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જેમ છે એમ એટલે સમ્યક યથાર્થો જેમ હોય એમ એમ કેવળી ભગવાન તીર્થકર ભગવાને બોધ્યું છે એ પ્રમાણે જેમ જ્ઞાનીએ જાણ્યું છે એ પ્રમાણે એ સમ્યક કહેવાય યથાર્થો જેમ છે એમ એટલે આપણું બધું અસમ્યક છે જ્ઞાન છે અસમ્યક એટલે મિથ્યા વિભંગ જ્ઞાન છે બધા અવધિજ્ઞાની થઈ જાય બહુ તપશ્ચર્યા કરતો હતો એ વિભંગ અજ્ઞાન જ ગણાય કો અવધિ જ્ઞાન કહેવાય એને નારકી બધાને અવધિ જ્ઞાન હોય બહુ પ્રત્યે બધા નારકીને અવધિજ્ઞાન હોય જ તો બધા સમકીતિ નથી કોઈ એકાદ જીવ હોય એવા શરણિક રાજા જેવા અત્યારે હોય તો એની સમકી હોય બધા દેવોને જ્ઞાન હોય તો સમકીત દેવો તો બહુ ઓછો હોય બાકી બધા આયુષ પૂરું થાય એટલે તે જ જવાના હોય એટલે કુ અવધિજ્ઞાન કહેવાય બહુ પ્રત્યય અવિજ્ઞાન એટલે ત્રણ રત્ન રત્નત્રીની આરાધના વડે સર્વકર્મનો ક્ષય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય જ્ઞાનીએ નિરૂપેલ જ્ઞાનીએ નિરૂપણ કરેલા તત્વોનો બોધ થવો તે સમય જ્ઞાન જેમ જ્ઞાનીએ કહ્યું છે તેમ યથાર્થ અસમ્ય જ્ઞાન જ્ઞાનીએ કહ્યું તું શરીર નથી આત્મા છો આ તો ખબર હતી આપણે ખબર જ નહીં મેં વાંચેલું એમ નહીં મેં સાંભળેલું એમ નહીં એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી કયું જ્ઞાન તેનું નામ ખાસ એટલે જ્ઞાની કહે ને કે તું શરીરની આત્મા છો અને આ જેવું પાત્ર હોય તો ત્યારે જ એને શંકેત થઈ જાય કે તો આપણને ખબર હતી તો આપણને એમ થાય એટલે એને ખબર છે જ નહીં એમ જાણે સદગુરુ ઉપદેશથી પ્રભુજી ત્રણ વાર કહેતા હતા કયું જ્ઞાન તેનું નામ ખાસ 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 મૂળ મારક ગવડાવે ત્યારે તું કહે છે એમ નહીં આ તો આપણે બધાને ખબર જ છે ને હું શરીરની આત્મા છું એમ એ ખબર ન ચાલે એ ખબર હોય તો પછી વ્યવહારમાં જે કરે છે કરે ક્યારે ફરી ફરીને આ જ વાત આવી જાય કે તો જન્મદિવસ ઉજવે હું શરીરની આત્મા છું આત્માનો જન્મ તો હોય જ નહીં અજન્મ છે એટલે ક્યાં જાણે છે એટલે જ્ઞાન એમ જાણે સદગુરુ ઉપદેશથી આ સમ્યક જ્ઞાન આ સમ્યક રત્નો છે એક બીજું રત્ન જે જ્ઞાને કરીને જાણ્યું કે અમે જાણ્યું આ જ્ઞાનીના વચનથી આ અક્ષરદેહ છે કુપોળદેવનું અત્યારે કુપોળદેવ રૂબરૂમાં આવે તો આ જ વાત કરે તમે કહો કે બે પાંચ મિનિટ વાત કરો એટલે આ વાત કરે નવી તો કંઈ વાત છે જ નહીં કે માર સ્વામી આવે તો જે જ્ઞાને કરીને જાણ્યું તેની વર્તે તે શુદ્ધ પ્રતિત કે આ સાચું છે શ્રદ્ધા અસમ્ય દર્શન અસંકિત થઈ ગયું એને હજી સાડી પહેરી છે હજી લહેંગો જબ્બો પહેરો છે વીસ બદલે વગર સમકિત થઈ ગયું બેઠો છે એમ જર્વસંગ પરત્યાગ નથી કર્યો તોય સમકિત થઈ જાય એમ જાણે સદગુરુ ઉપદેશથી આ જ્ઞાન જ્ઞાને કરી જાણ્યું અને સાચી શ્રદ્ધા આવી કયું દર્શન ભગવંતે તેને રે જીનેશ્વર ભગવાન અને સમ્યક દર્શન કીધું છે કેટલું સહેલું કરી દીધો માર્ગ મૂળ માર્ગ આ છે મૂળ માર્ગ કોનો મારો નહીં કુપોધ્યો કે જીનનો જીનેશ્વર ભગવાનનો એટલે ઋષભનાથ ભગવાનનો કે પાર્શ્વનાથ ભગવાનનો જીન બધા આનંદ ચોવીસ આ ધર્મ છે શ્રીમંદર સ્વામીનો આ ધર્મ છે ના આ તો અમને ખબર છે માનીએ છે અમે તો હવે તેઓ સ્થિર સ્વભાવ જે ઉપજે આ સમ્યક ચરિત્ર તો સ્વભાવમાં આવવું જોઈએ ને આચરણમાં કોઈ બોલતું ફોર્મ્યુલા આપી છે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વેતરાકતા છે એને ખબર પડી કે ચૂલામાં આંગળી નાખે દાજી જવાય પણ ન નાખે ને પછી આચરણ કરે એવું અને ખબર પડી કે આમ છે ખરેખર ખબર પડી હોય તો એવું આચરણ ન કરે ને કે આ ન ખવાય આ ન પીવાય આમ ન કરાય તો એ કરે છે એટલે માનતોય નથી એટલે જ્ઞાનય નથી એને શ્રદ્ધાય નથી એટલે સમકેતય નથી આચરણમાં તો છે જ નહીં એટલે ચારિત્ર નથી પછી વેશ બદલે તો પૂજાને કપડાં પહેર્યા હોય તો લોચ કર્યો હોય તો પગ ઉગાડ્યો હોય તો એ તો બાહ્ય ચારિત્ર થયું ઓલું સમ્યક ચારિત્ર થયું એ રત્ન છે સમ્યક રત્ન ત્રય આ ત્રણ રત્ન જ્ઞાનીએ નિરૂપણ કરેલા તત્વોનો યથાર્થ બોધ થવો તે સમ્યક જ્ઞાન જીવ અજીવ આશ્રવ સંવર નિર્જરાબંધ મોક્ષ આ તત્વો અત્રે પુણ્ય પાપ આ છે એટલે સાત કે નવ જીવ અજીવ આ બંધ મોક્ષ આ તત્વ સાતમું જીવના બે ભેદ સિદ્ધ અને સંસારી બસ બે જ ભેદ છે ખાલી મુખ્યપણે જીવના કાંઈ જીવ છે પણ શુદ્ધ જીવ એટલે આત્મા આત્મા સોય પરમાત્મા અને કે આપણે બધા સંસારી જીવ કેને હજી જ્ઞાન નથી થયું સમ્યક એ બધા સિદ્ધને અનંત જ્ઞાન દર્શન વીર્ય સુખ એ સ્વભાવ સમાન છે આ બધી વાત છે એટલે વાંચી જાય છતાં અનંતર પરંપર થવા રૂપે પંદર ભેદ આ પ્રમાણે કયા છે અનંતર ને પરંપર એટલે એક પછી એક થાય એને પરંપર કહેવાય અને અનંતર અનઅંતર આતરું નથી એ અનંતર છતાં અનંતર પરંપર થવા રૂપે પંદરભેદ આ પ્રમાણે કયા છે આ પંદરભેદના નામ કહી દઈએ આપણે પછી લમણપૂર્વક અવસરે લેશો સમય પૂરો થાય છે એક તીર્થસિદ્ધા એટલે તીર્થંકર ભગવાનનું શાસન હોય અને પછી જે મોક્ષ જાય એ તીર્થસિદ્ધા કહેવાય એટલે આપણો કોઈનો મોક્ષ થાય તો તીર્થ છે જ નહીં અત્યારે ભગવાનનું પણ તીર્થ ન કર્યું હોય મોક્ષ થાય કોઈનો થાય મરુમાતા માતા હજી તીર્થ થાપ્યું નહોતું રોષનાથ ભગવાને ये अतिरथ सिद्धा केवई आ बीजू मरुमाता त्रीजू तीर्थंकर तीर्थंकर नाम कर्म उपार्जन थियो એટલે કેવળ જ્ઞાન થيو तीर्थंकर થયા અને પછી મોક્ષે જાય तीर्थंकर અને અતિર્થંકર બૌતમ ગણધર तीर्थंकर નોતા સુધર્મા ગણધર ચંદનબાલા ભરતચક્રવર્તી આ બધા तीर्थंकर નોતા પણ કેવળ જ્ઞાન તો હતું જ ને એટલે આ અતિર્થંકર કહેવાય तीर्थंकर તો કોચિત જ થાય કોઈ ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ હોય ત્યારે નામકર્મ છે એ પણ જ્ઞાનમાં બધા જ્ઞાન અપેક્ષા બધું સરખા જ હોય અત્યારે સુધરમા સ્વામી ગૌતમ ગંડલ માવી સ્વામી ઋષ્નાથ ભગવાન બધા આત્મા મુક્તત્મા સરખા જ છે જ્ઞાનમાં એટલે ગુરુવારે વાસુપૂજ્ય ભગવાનને શનિવારે મુનિષોદ ભગવાનને પૂજવા આ એક સંકિતને ડાઘા અપાવે એવું છે આ સંકિત મોહિની ગણાય એટલે ઘણા શનિવારે મુનિષોદ ભગવાનને પ્રસન્ન કરવા માટે ત્યાં જાય એ દેરાશ્રમ અને ગુરુવારે વાસુપુજ્ય ભગવાન એ પાછું શનિ અને આ બાજુ ગુરુનો ગ્રહ પૂજતા હોય એટલે મિથ્યત્વનું સેવન છે થાય થાય બધા તીર્થંકર સરખા જ છે કોઈ નાનો મોટો છે જ નહીં તીર્થંકર અતીર્થંકર સિદ્ધાર્થ સ્વયં બુદ્ધ પોતાને મેળે આપણે માટે જીવતો દાખલો આ લેવાનો બ્રહ્મચારી કહે છે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવારે અવતાર દિન સ્વયંભુ અવતાર કુપોજોના ગુરુ કોણ હતા આ ભવે કોઈ નહીં તો એક જ હું બીજું માવેર છું અમે પરમાત્મ સ્વરૂપ છીએ અમારા મને વિતરણમાં ભેદ ગણતા નહીં અમારી દેશે પાસનાથ યોગી જેવી છે તો મેં જ્ઞાન લેવાય ક્યાંથી આના પહેલાંના ભાવે જ્ઞાન હતા જ્ઞાની એને માથે મહાવીર સ્વામી પાસે જ લઈ આવ્યા એટલે આ સ્વયંભૂત કહેવાય પોતાની મેળે જે થાય જ્ઞાનને એ ભગવાન તીર્થંકરે દીક્ષા લે ને એટલે ઓમ નમ સિદ્ધિભ્ય એમ કહીને લોચ કર નાખે ઈશાન ખૂણામાં રાખી રાખીને એમ ગુરુ ન હોય એમ સ્વયંબુદ્ધ કેવળીને ગુરુ ન હોય પ્રત્યેક બુદ્ધ એકલા એકલા પોતાને મેળે એટલે સ્વયંબુદ્ધને પ્રતિ એક છે લંબણપૂર્વક આપણે અવસર લેશું પછી દાખલા છે બુદ્ધ બોધિત બીજા બોધ આપે ને મોક્ષ થાય સ્ત્રીલિંગ અમુક સંપ્રદાય એમ કહેવાય સ્ત્રીને મુક્ત હોય જ નહીં પહેલાં જ આ કાળચક્રમાં મારુ માતા મોક્ષે ગયા ચંદનબળા ગયા મુર્ગાવતી ગયા ઘણા બધા છે મલિનાથ ભગવાન જાતિવેશનો ભેદ છે જ નહીં કુપોધ ગાથા લખી વેશનો ભેદ નહીં કયો માર્ગ જોવાય એટલે કે સ્ત્રીને મુક્તિ નથી એટલે એ કુપોધ માનતો નથી ને એમ થઈ ગયું ને તો ખૂબ મોઢે હોય પણ આ ન માનતો હોય એટલે કુપોધોને માનતો નથી હું કુપોધો માનું છું તો કુપોધ જે માને છે મારે માનવું પડે ને એમ કહેવાય છે કે સ્ત્રીને મુક્ત હોય જ નહીં એટલે આ બધું નથી માનતો એમ થયું ને એ અપેક્ષા છે બધું સ્ત્રીલિંગ પુરુષલિંગ બધા પુરુષો હતા તીર્થંકર કરતો બધા મલિનાથ ભગવાન શિવાય નપુરસંગ લિંગ ગાંગે અણગારની વાત આવે છે એ ગાંગે અણગારના ભાંગા છે ને એ બીજા ગાંગે પાછા અને આ બીજા ગાંગે નપુસંગ લિંગી સીધા અન્ય લિંગી સીધા એટલે જૈન હોય તો જ સમકેતને મોક્ષ થાય એવું જરૂરી નથી વલકલચેરી અન્ય લિંગી બીજા કુળમાં હોય નવકાર મંત્ર ન આવડતો તો કેવળ જ્ઞાન મોક્ષ થઈ જાય શિવ બુદ્ધિને ક્યાં આવડતો હતો મા ઋષ મા તુષ એટલું બોલતે નહોતો આવડતું પછી મા થઈ ગયું પહેલાં નવકર મંત્ર આપેલો હોય કે નહીં આવડે ઠીક કોઈના ઉપર રાજી નહીં થતો કોઈના ઉપર દ્વેષ નહીં કરતો મા ઋષ ને માતુષ તો આ બરોબર છે એ ભૂલી ગયા પછી મારુષમાં છ માં ચાર અક્ષર થઈ ગયા માસ્તુષ તો એ કેવળ જ્ઞાન થયું એ પાછું દિગંબર શાસ્ત્રોમાં લખેલું છે માસ્તુષની વાત એટલે શિવભૂતિ મુનિની વાત અષ્ટપ્રભુતમાં એક શ્લોક છે એમાં શિવભૂતિનું નામ છે દિગંબર આમને કુન કુન આચાર્ય મહારાજે લખેલું છે અન્ય લિંગી સીધા જૈન લિંગી સીધા ગૃહસ્થ લિંગી સીધા ગુરુહસ્થને જ્ઞાન થાય કુર્મપુત્ર કેવળી કેવળ જ્ઞાન થયા પછી છ મહિના મા બાપની સેવા કરતા હતા ભરત ચક્રવર્તી ગૃહસ્થ જ હતા ને કેવળ જ્ઞાન થયું ને મરુમાતા એટલે ગૃહસ્થ વેશમાં થાય અને મરુમાતા તો મોક્ષે વેગે એ જ વેશમાં ભરત ચક્રવર્તી પછી વાર્તા આવે કે શાસન રક્ષક દેવ આવીને ઓઘન મોપતિ આપ્યા વેશ આપ્યો સંપ્રદાય ટકાવોત ને કેવળ જ્ઞાનને શરમ ના આવી રાજાના કા વસ્ત્રમાં ઘૂસી ગયું અંદર સંપ્રદાય વાળા શરમ આવી એટલે પછી દેવ ને બોલાવ્યા આકાશ આપો બધું ગોઠવેલું હોય કુપોદો ને લખવું પછી શું કરે કુરમા પુત્ર કેવડી લાંબી વાત છે પછી અવસરે કરશું ગૃહસ્થ લિંગી સીધા એક સિદ્ધા ને અનેક સિદ્ધા ભગવાન મહાવીર એક જ ગયા મોક્ષે તો ઋષિ ભગવાન એકસો આઠ ગયા એક સાથે એની સાથે બધા એટલે પંદર ભેદે સિદ્ધા હવે સમય પૂરો થાય છે અવસરે લેશું લંબાણપૂર્વક એટલે એમાં જૈન ધર્મની અનેકાંતવાદની આ વિશાળતા કેવી છે અને વિતરાગનો ધર્મ શું છે બધા માટે રસ્તો ખુલ્લો જ છે જો ઈચ્છો પરમાર્થો કરો સત્ય પુરુષાર્થ કોઈને માટે રસ્તો બંધ છે જ નહીં બધા વહેલા વહેલા સમય માત્રના અણુકા છે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે સહજાત્મ આત્મ સ્વરૂપ પરમગુરુ